બીજા એક મહત્વના સમાચારની વાત કરીએ તો બિન ગુજરાતીને માર મારવાની ધમકી આપવાના મામલે સોશિયલ મીડિયામાં વાયરલ મેસેજ કરતા લોકો સામે કાર્યવાહી. સાયબર ક્રાઇમે વધુ એક આરોપીની ધરપકડ કરી છે. પાટણના કોંગ્રેસ પ્રવક્તા સુમિત ઠાકોરની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધીમાં 44 આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. ખોટા મેસેજ કરીને શાંતિ ભંગ કરવાનો પ્રયાસ કરતા હતા. ઉલ્લેખનીય છે કે જે રીતે હવે મેસેજ વાયરલ થઈ રહ્યા છે, વિડીયો વાયરલ થઈ રહ્યા છે, આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા જાવેદ પાસેથી. જાવેદ, જણાવો શું વધુ વિગત છે આ વિશે. ખાસ કરીને જો વાત કરવા જઈએ તો ગત અઠવાડિયાથી બિન ગુજરાતીઓને જે માર મારવાની ધમકીઓ અને બહાર આવ્યો હતો સમગ્ર મામલો, ત્યારે સોશિયલ મીડિયામાં એક મેસેજ વાયરલ કરવામાં આવ્યો હતો. તેમાં સાયબર ક્રાઇમ દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવી હતી. આજની જો વાત કરીએ તો આજે સાયબર ક્રાઇમ એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જે પાટણ જિલ્લાના કોંગ્રેસના પ્રવક્તા છે સુમિત ઠાકોર, તેની ધરપકડ કરવામાં આવી છે. હાલ સુધી પોલીસ દ્વારા 44 આરોપીઓની ધરપકડ કરી છે. મહત્વની બાબત છે કે જે સોશિયલ મીડિયામાં ખોટા મેસેજ કરી શાંતિ ભંગ કરવાના જે પ્રયાસો કરવા હતા તે સમગ્ર મામલે સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ થઈ હતી અને ફરિયાદ મામલે સાયબર ક્રાઇમ જે એક્ટિવ થઈ છે અને તમામ આરોપીઓની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે. મિથુન જી, જી આભાર જાવેદ માહિતી આપવા બદલ. તો જે રીતે મેસેજ વાયરલ કરીને અને લોકોને ભડકાવા ના મેસેજ થઈ રહ્યા છે, શાંતિ ભંગ કરવાના મેસેજ થઈ રહ્યા છે, તે બાબતે હવે ધરપકડ પણ થઈ રહી છે.